શ્રાવણ માસના પવિત્ર તહેવારને નિમિત્તે આજે અમે આપને દર્શન કરાવીશું એક એવા મંદિર જે નવસારી જિલ્લાના આદિવાસી વિસ્તાર ગણાતા ખેરગામ તાલુકામાં આવેલ છે. નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના આછવણીનું પ્રગટેશ્વર મહાદેવ મંદિર સદા જાગૃત શિવ તીર્થમાંનું એક ગણાય છે. ત્યારે શ્રાવણના પ્રથમ સોમવારે લઘુરુદ્ર યજ્ઞ કરવામાં આવ્યો હતો. મૂળ આછવણીમાં જ આદિવાસી કુટુંબમાં ઈસવીસન 1940માં જન્મેલા પ્રભુભાઈ પાતળભાઈ પટેલ નાનપણથી જ શિવભક્ત અને જે ઉંમરે બાળકો બાળ સાજ ક્રીડા કરતા હોય એ ઉંમરે તેઓ વાંસ કાંઠીનો મંડપ બનાવી એને ફૂલપાનથી સજાવી માટી અને ધૂળમાંથી શિવલિંગ બનાવી શિવપૂજામાં મગ્ન થઈ જતા. આમ બાળપણથી જ શિવમય રહેલા પ્રભુભાઈ વ્યવસાયે શિક્ષક થયા અને ઈસવીસન 1997માં રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકનું બહુમાન પણ પામ્યા. પણ શિવ પ્રત્યેની તેમની લાગણી ક્રમશ વધતી જ ગઈ. શિવના પ્રાગટ્ય અંગેના સંકેતો પણ થતા આ સાચું હશે કે કેમ એની અકળામણ પણ થયા કરતી. દરમિયાન એક દિવસ એમના પત્ની રમણબેન કપડાં ધોવા માટે કૂવા પર ગયા હતા. ખમીસ ધોવા એની વળેલી બાઈ ખોલવા જતા એમાંથી ચમત્કારિક રીતે નાનકડું શિવલિંગ પ્રાપ્ત થયું. આ જોઈએ ધાર્મિક વૃત્તિના પતિ પત્નીએ મહાદેવની કૃપા સમજી અને ખેરગામના બ્રાહ્મણને બતાવ્યું. આ બ્રાહ્મણે કહ્યું કે આ શિવલિંગ છે અને એને સાચવજો, જેથી તેમણે તેની પૂજા અર્ચના શરૂ કરી અને તેમને એવો ભરોસો હતો કે ભોળાનાથ અહીં સ્વયં પ્રગટ થશે અને તેમણે શિવલિંગના પ્રાગટ્યનો સમય જણાવ્યો. અને બન્યું પણ એવું જ કે તેમણે જણાવેલા દિવસે અને સમયે પ્રકાશપુંજ અને નગારાના નાદ સાથે ધરતી ચીરીને આ શિવલિંગ કહેવાય છે કે બહાર આવ્યું અને સમય આસપાસની જગ્યા ધૂળથી ભરાઈ ગઈ. નાગદેવતાએ શિવલિંગને નીચેથી ઉપર સુધી વીંટાઈને આલિંગન આપેલું હતું. પછીથી એ અદ્રશ્ય થઈ ગયા હતા. અહીં સ્વયં ભગવાન શંકર શિવલિંગ સ્વરૂપે પ્રગટ થતા હોય એનું શ્રી પ્રગટેશ્વર મહાદેવ નામાધિભાન થયું. ત્યારબાદ વિવિધ ચમત્કારો અને આ મહાદેવ પ્રત્યેની આસ્થાને કારણે ભાવિકોની સર્વે મનોકામનાઓ પૂર્ણ થવાની અનુભૂતિઓને કારણે આ મંદિર સમગ્ર પંથકમાં ખૂબ જ વિખ્યાત બન્યું છે. બોલો પ્રગટેશ્વર મહાદેવ કી જય. આ પ્રગટેશ્વર મહાદેવ એ આછવણી ગામમાં આવેલું છે. એ મંદિર બહુ પુરાણું છે. અહીંયા અમે ઘણા વર્ષોથી અહીંયા દર્શન માટે આવીએ છીએ. અહીંયા આવેલા ભાવિક ભક્તોની પૂરેપૂરી મનોકામના પૂર્ણ થાય છે અને અહીંયા એટલા બધા યજ્ઞ થાય છે અને એનું ફળ પવિત્ર માસ શ્રાવણ માસમાં અવશ્ય મળે છે. અને પ્રગટેશ્વર મહાદેવ ખૂબ જ પુરાણું અને આમ પ્રસિદ્ધ મંદિર છે. શ્રાવણ માસમાં અહીંયાથી દૂર દૂરથી લોકો દર્શન કરવા માટે વધારે ભીડ જોવા મળે છે. પ્રગટેશ્વર મહાદેવના ચરણોમાં અને સ્વર્ગસ્થ મા બાપને પુણ્ય પ્રતાપે ધર્મગુને વડીલોને સંતોના આશીર્વાદથી અહીં અમારી સેવા અને સાધનાને દ્વારા પ્રગટેશ્વર મહાદેવનો પ્રગટ્ય થયો ત્યારથી તો અત્યાર સુધી એની જે વિવિધ પ્રવૃત્તિઓ છે, દાખલા તરીકે આની અંદર દર મહાશિવરાત્રિ મહાપર્વ ઉજવાય છે અને નાસિક મહારાષ્ટ્રથી પગપાળા ચાલતા પદયાત્રો કાવડ લઈને અહીં આવે છે અને એની પૂજા કરે છે. વળી અહીં પ્રસંગોપાત તમામ ધાર્મિક તહેવારો ઉજવાય છે. વળી અહીં સમાજ કલ્યાણના જે પ્રસંગો જેને કહેવામાં આવે તો નેત્રયજ્ઞ, લોહીનો યજ્ઞ અથવા હૃદયનો યજ્ઞ અથવા બાળકોને નોટબુકનું વિતરણ જેવા કાર્યક્રમો અહીં ખૂબ થાય છે. આ મંદિર ચમત્કારી સિદ્ધ અને બહુ પુરાણું છે. મંદિરની વ્યાખ્યા આપું તો આપસોને વિચાર આવે. હું બોલું છું કે ભાઈ સ્વયં મંદિર છે, ઉઘરાણું કરવામાં આવતું નથી, દાન દક્ષિણા માગવામાં આવતી નથી, તો આ બધા કાર્યક્રમ કેવી રીતે થાય? ત્યારે મારું એક જ વાક્ય છે, સ્વયં મંદિર છે, પોતાની ઈચ્છા પ્રમાણે જે કંઈ થાય એ થાય, માગવા લેણું ટેકતું નથી. એવું આ એક અહીં સત્કર્મ થઈ રહ્યું છે. અહીં હજારો લોકો આવે છે, લોકો ઉમટા પડે છે અને દર શ્રાવણના એકમથી અમાસ સુધી અખંડ ધૂન ચાલે છે, અખંડ ભજન ચાલે છે, અગન ભોજન ચાલે છે અને દર સોમવારે આજે શ્રાવણનો પહેલો સોમવાર છે એ સોમવારે અહીં લઘુરુદ્ર યજ્ઞ કરવામાં આવ્યો છે. લઘુરુદ્ર યજ્ઞના પણ યજમાનો સ્વયં તૈયાર થાય છે, એને જ અમે આવકાર આપીએ છીએ, કોઈને પ્રેરણા આપતા નથી. આ રીતે અમારો લઘુરુદ્ર યજ્ઞ થાય છે અને
ભોજન પણ આ રીતે થાય છે. અહીં જે કંઈ થાય તે સ્વયં થાય છે અને સ્વયં થાય તે સત્ય એ અમારું વાક્ય છે. વળી અહીં કોઈ ન્યાય જાતનો ભેદ રાખવામાં આવતો નથી. અમે નક્કી કર્યું છે કે એક પિતા સબ પરિવાર, જગતની અંદર સૌના એક જ પિતા છે, કોઈ ન્યાય જાતનો ભેદ નથી. સર્વને સમાન હક દ્વારા અહીં ભક્તિભાવ પૂજા લોકો કરે છે. ઓમ નમઃ શિવાય.